मेरा वो स्पीकर ऊपर है क्या? ये देख मैं तो गटर का पानी जान भी पीछे ले जाओ भर गया पूरा पानी के ऊपर है पानी इधर छत के ऊपर बैठे पानी इतना भर गया है छत के ऊपर बैठे हैं पानी पूरा भर गया लारी डूब चुकी है ये देखो लारी कम से कम आधी पानी है। पीछे गटर खोली नहीं है इसके लिए पानी भर गया કોટે કોટે નીકળી જાવ કોટે કોટે એમ કારણ કે વચ્ચે તો આ
હું હાથ જોડીને સરકારને એટલી વિનંતી કરું છું કે હું 28 વર્ષથી વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહું છું. અત્યારે હાલ મારી પોઝિશન બીપી ખરાબ છે, હું બીપીમાં પાપા હોસ્પિટલમાં જઉં છું. 2 કિલો આટલું આટલું પાણી છે. મારા હસબન્ડ પણ મેડિકલ સ્ટોર કૂદી કૂદીને ગયા. મારી બેબી નોકરી જાય તો પણ મારા આખી સોસાયટીના બધા બાળકો આજે ઘરમાં છે. સવારનું દૂધ પણ નથી આવ્યું, કોઈ શાકભાજી નથી. અમારે અંદરથી એકબીજાને કોન્ટેક થાય છે કે સોસાયટીની બહાર નીકળવું કેવી રીતે. આજે કોઈ મહિલાઓ ગર્ભવતી હોય, આજે અમે કોઈ પ્રસૂતિની પીડા ઉપડી હોય તો હું બેન દીકરો કેવી રીતે બહાર લઈને જઈ શકું. સરકારને હું હાથ જોડી વિનંતી કરું છું કે મારી સોસાયટીની તાત્કાલિક એક્શન લે. આજ સુધી હું 27 વર્ષમાં નથી બોલી, પણ આજે હું એટલા માટે બોલું છું. રાતનું મારું બીપી હાઈ છે, અત્યારે હું આટલા વરસાદમાં હોસ્પિટલ પહોંચું છું. આનાથી વિશેષ કઈ કહેવા માંગતી નથી, પણ તાત્કાલિક પગલો લે. અત્યારે અમારા ઘરમાં પાણી છે, અત્યારે ગટર લાઈન સંડાસી લાઈન બધી ઓવરફ્લો છે. એક બાજુ મક્ખીનો રોગ ચાલે છે. અમારા ઘરમાં એક એક વૃંદાવન જનતા સોસાયટીમાં એક એક પેશન્ટ છે. થોડું તો વિચારો. અમે તમારા માટે રાત દિવસ 72 કલાક હું સોશિયલ મીડિયામાં ભારત દેશ માટે કામ કરું છું. તો મારી સોસાયટી, માટે સનીડિયા, મારું આખું વૃંદાવન જનતા, રેલવે સ્ટેશન, શાંતિના સોસાયટી, આટલો નિકાલ લે સરકાર. મોદી સાહેબ સુધી મારો વિડીયો પહોંચાડજો. બસ જય મા ભારતી, જય હિન્દ, વંદે માતરમ. ડબોલ કરી દીધી અગાડી જતું જ નહીં. આવડો કાઢ મારો તો કોણ ગાડી ખબર છે આ બધું કોને કરી બોલતો નહીં. અગાડી જોઈ આવશે 20 ફૂટ નો રોડ હોય નહીં, કોઈ જગ્યાએ નહીં. ક્યારે પોતે બધી ડબોણ કરાવડાવ્યું જોડે રાઈટ કોર્પોરેટર. Hello.
સાહેબ, રેલવે સ્ટેશન વિસ્તારની અંદર છેલ્લા 25 વર્ષથી પાલિકાના સરકારી તંત્રના તમામ ને પાલિકાના કોર્પોરેટર પાલિકાના પ્રમુખોના મામલતદાર સાહેબ શ્રી પ્રાંત ઓફિસર સાહેબ શ્રી અમે વારંવાર છેલ્લા 25 વર્ષથી રજૂઆતો કરવા છતાં જયારે પાણી ભરાય ત્યારે અમારા કોર્પોરેટરો અહીં આવે છે, પરિસ્થિતિમાં એ લોકો અમને સાથ આપે છે, પરંતુ જે પાલિકાના અને સરકારના જે અધિકારીઓ છે એમને પેટનું પાણી પણ હાલતું નથી. અને છેલ્લા 25 વર્ષથી આ સ્ટેશન વિસ્તારમાં વૃંદાવન સોસાયટી આવેલી છે તે સતત હાલાકી ભોગવી રહી છે. જયારે અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યારે તંત્રની આ ફૂટે છે અને એ અત્યારે હાલ એ લોકો અમારી સોસાયટીની અંદર આવ્યા છે ત્યારે પાલિકા વૃંદાવન સોસાયટીના પ્રમુખ તરીકે મારી અમને બે હાથ જોડે વિનંતી છે કે આ તમારો પ્રશ્ન છે. છેલ્લા 25 વર્ષથી તમે જે હલ નથી કરતા એ હલ નહીં થવાના કારણે અહીંયા પાણી ઘૂસી જાય છે અને એ લોકો અત્યારે જેસીબી લઈએ અને અહીંયા એ લોકો અમારી સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવાનો થાય છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. કદાચ મારી જાન જાય તો પણ હું જેસીબી આગળ અહીંયા સુઈ જાય પણ અહીંયા મારી સોસાયટી આગળથી અમે પાણી ભરાવા જઈ દઈશ ને, કારણ કે આ સોસાયટી એ ન તો સરકારે વસાવેલી છે કે નહીં તો પાલિકાએ વસાવેલી છે. અમે અમારા સરકારી તંત્ર પણ સાંભળીને કે આપ આ નિકાલ અમારી સોસાયટીમાંથી તમે કરો છો એ તદ્દન ગેરવ્યાજબી છે. તમારે ખરેખર નાક ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સરકારી તંત્રએ હું જાહેરમાં કહું છું, તમે પાણીનો નિકાલ ના કરી શકતા હોય, પાણી જ્યારે પડે ત્યારે તમે અહીંયા પેલા સાપમાંથી દર નીકળે દરમાંથી સાપ નીકળે એમ તમે સાપોલિયાઓની જેમ નીકળી જાઓ છો અને અત્યારે તમે અહીંયા પાણીનો નિકાલ અમારી સોસાયટી આગળથી કરી રહ્યા છો એ તદ્દન ગેરવ્યાજબી છે. અમે સમસ્ત પ્રાંતિજની નગર જનતા અમારી સાથે છે, એ લોકો પણ આનો વિરોધ કરે છે. વિરોધ થવો જોઈએ જો સત્યમાં ખરેખર જો માનતા હોય તો. આ ચેનલના માધ્યમથી હું આપને વિનંતી કરું છું કે મેક્સિમમ લોકોને તમે પહોંચાડજો. જય ભીમ જય ભીમ. ગરબો
ચલાવતો ના અત્યારે હો. પાણી જાયું જ નહીં પછી. બસ એ બહુ ના જવાય. ગાડી બે જાઓ ખુશી, ગાડીમાં ઉતરો. ચાલ બેટા ચાલુ કરી દીધું છે ને. એક મિનિટ મને સેટિંગ લેવી લેવા દો. થોડું આગળ આવો. એક મિનિટ હો, હું કહું એટલે.
કાર્ડ નો કે
હવે અમને એવું કહેવું છે કે તમે આ તોડશો ને તો ઉપરથી જે પેલું રોડવાળું પાણી બી સાહેબ અંદર જ આવશે સાહેબ. આમ તો જાણ ખોટું ટાઈમ જ વેસ્ટ થયું કે પેલું બધું ઊંચું છે આમ છે ને એથી આમ જ આવજો અહીંથી જ જોઈ લો તમે સાહેબ આમ જ છે સાહેબ પાણી ચલા ગયા પાણી રસ્તા જ રસ્તા બધા.